ભૂકંપના ઝોન પાંચમાં આવતા કચ્છ જિલ્લાએ છેલ્લી બે સદીમાં ચાર ભૂકંપ જોયા છે ખાસ તો બે હજાર એકના એ વિનાશકારી ભૂકંપે કચ્છને હચમચાવી મૂક્યો હતો જોકે તે ભૂકંપ બાદ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે અનેક ફેરફારો થયા છે અને તેની સાથે જ આ પ્રદેશે અનેક ઘણી પ્રગતિ પણ કરી છે જો હાલના ભૂકંપ બાદ તુર્કી પણ કચ્છ મોડેલનું અનુકરણ કરે તો કચ્છની જેમ અમુક વર્ષોમાં જ પરત બેઠો થઈ શકે છે અને સાથે જ આવનારા સમયમાં આવી કુદરતી આપદાઓથી બચવા પણ સજ્જ થઈ શકે છે अगर दो का भूकंप नहीं आता तो अभी जो विकास कचका हुआ है वो नहीं हो सकता सौ साल में नहीं हो सकता भूकंप में यहाँ के लोगों की मानसिकता में ज़्यादा बदलाव आया है वो बात हम नहीं करेंगे लेकिन आ, जो प्रशासन में इंफ्रास्ट्रक्चरल डेवलपमेंट इंडस्ट्रियल डेवलपमेंट वो यहाँ दस गुना बढ़ गया है

કચ્છમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળ સુધીનું બાંધકામ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો પરંતુ બે હજાર એક સુધી તેનો ચુસ્ત અમલીકરણ થયો ન હતો બે હજાર એકના ભૂકંપે આ બહુમંજીલા ઇમારતોમાં કરેલા નુકસાનને જોઈ તંત્ર નિયમની સખત અમલવારી શરૂ કરી હતી તો ઓગણીસો છપ્પન અને બે હજાર એક વચ્ચે અનેક બહુમંજિલા બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બની હતી જે આજે પણ એક ખતરાની તલવાર તરીકે ઉભી છે જોકે બે હજાર એક બાદ કોઈ નવી બિલ્ડિંગ બે માળથી ઊંચી બની નથી જે એક રાહતરૂપ મુદ્દો છે તો આ ભૂકંપ બાદ કેન્દ્ર સરકારે પણ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી સાવચેત રહેવા દેશનો પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ગુજરાતના ગાંધીનગરમાં સ્થાપ્યો હતો ભૂકંપ પર સંશોધન કરતું આ કેન્દ્ર માત્ર કચ્છ અથવા ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ભૂકંપ પર સંશોધન કરે છે જો કે હજુ પણ કચ્છમાં અનેક એક્ટિવ ફોલ્ટ લાઇન થકી અહીં ભૂકંપનો ભય શમ્યો નથી કચ્છના મુખ્ય શહેરોની આસપાસ આવેલી ફોલ્ટ લાઇન્સ ઉપર થઈ રહેલું બાંધકામ ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે ભૂજ અંજાર અને ભચાઉ શહેરની આસપાસ આવેલી અનેક ફોલ્ટ લાઇન્સ પર આજે અનેક રેસિડેન્શિયલ કોલોનીસ પણ ઊભી થઈ ગઈ છે અને સતત નિર્માણ પામી રહી છે 2001 ના ભૂકંપ બાદ કચ્છમાં વિકાસ તો થયું છે પણ યોગ્ય પ્લાનિંગનો અભાવ વર્તાય છે જો આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ભૂસ્તર શાસ્ત્રીઓ અને સિસ્મોલોજીસ્ટની સલાહ લેવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી આપદાઓના વિનાશને સીમિત કરી શકાય જીતના ભૂકંપ કા ક્ષેત્ર બડા હૈ जितनी फॉल्ट लाइन के आसपास जो अभी डेवलपमेंट हो रहा है वो भी अभी रिस्की है और डेंजरस भी है क्योंकि हम अभी इतने तैयार नहीं हैं हमारा प्रशासन भी इतना तैयार नहीं है कि हम अगर ऐसा ही बड़ा एक भूकंप आएगा तो हम कैसे मैनेज कर पाएंगे